Good morning, friends, students. लगभग आपने छठा पाठ में अर्धे सुधी पहुंचवा है। जे लोग आ वीडियो जुए छे ए लोगों ने कहेवानु के ज्यारे स्टार्ट थशे त्यारे बधी वस्तु नी नोट्स थी मांडीने बधी वस्तु मांगीश। हाल तो कई नहीं कहते, जेम बधा मैसेज करे छे एवुं नथी करता, તમે જોતા હશો એવી અપેક્ષા રાખો, પણ જે ચાલે છે ને તમારે એટલીસ્ટ જોઈ અને સમજવાની જરૂરિયાત ખરી। બુક તમારી પાસે છે, ચાર લેસન થઈ ગયા છે, પાંચમો લેસન સંગીસરે કર્યા, છઠ્ઠો લેસન ચાલે છે, તે ફિનિશ કરો તો ઘણું સારું પડે। એક એક ટોપિક જ ચાલે છે અને એક એક ટોપિક થઈ જાય એવું છે, તમે પણ એને સરળતાથી પૂર્ણ કરો તો સારું પડશે। તમારા ઉપર કોઈ પ્રેશર લાવવા માંગતા નથી, તમે લોકો સમજો છો એટલું સારું છે। સ્ટાર્ટ કરીએ કે ડીએનએ, ડીએનએ ની બેઝિક રચના, ડીએનએ નું સ્વયંજનન, ડીએનએ ના સ્વયંજનન બાદ તમે એક સારી વસ્તુ શીખ્યા કે ચોક્કસ પ્રકારની બેવડી કુંતલમય રચના પોતાની ડબલ હેલિક્સ જે છે એ ઓપન કરીને વચ્ચેના નબળા હાઇડ્રોજન બંધ તોડીને ચોક્કસ પ્રકારની નવી સ્ટ્રેન્થનું નિર્માણ કરે, જે ઉદાહરણ સહિત આપણે દર્શાવ્યું, અને એની અંદર ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ જે હશે તે તમને ખબર જ છે કે પ્યુરિન હશે તો સામે પિરિમિડિન હશે, અને આવી રીતની પેરિંગ થતી જશે અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ભેગા થઈ અને પોલિન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ તૈયાર કરે। બેવડી પોલિન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ એ 5S થી 3S હશે, તો બીજી પ્રતિ સમાંતર બીજી 3S થી 5S હશે, ઉલટી હશે। અને એના પછી જરા શીખ્યા એ પણ સારું હતું, એની અંદરના શબ્દ કહીએ જે અગાઉ હતું, સ્વયંજન, ચીપીઓ, દ્વિદિશીય વહન, ચોક્કસ પ્રકારની અગ્રેસર શૃંખલા, અને બીજી કહેવાતી વિલંબિત શૃંખલા અથવા સતત શૃંખલા, અને પેલાને કહેવાતી તૂટક શૃંખલા, અસતત એવો શબ્દ વાપરેલો હતો। અને એ જેટલો ભાગ ખુલતો હતો એટલા ભાગની અંદર ડીએનએ તૈયાર થતા હતા, અને ત્યાર પછી કમ્પ્લીટ પોતાનું ફોર્મેશન પ્રાપ્ત કરતા હતા। ઘણા જેવું કહેવા જોયું કે આ અવસ્થા તમે ભાજના અવસ્થા દરમિયાન જ જોવાની મળશે, અને ત્યાર પછી એ પોતે સિન્થેસિસ સ્ટેજીસ ની અંદર નીકળી જાય, એટલે આપણે એના તરફ દરકાર કરતા નથી। હવે એ તૈયાર થયેલા ડીએ, એ તૈયાર થયેલા ડીએનએ પરથી ચોક્કસ પ્રકારના આરએનએ નું સિન્થેસિસ થાય। ક્રિક ની સેન્ટ્રલ ડોગમા ડીએનએ, અને ડીએનએ પરથી તૈયાર થશે આરએનએ, અને આરએનએ પરથી તૈયાર થશે પ્રોટીન, યસ ઓફ કોર્સ। અને આ રચનામાં ડીએનએ ની જેનેટિક સિક્વન્સ વાત કરેલી, જે એક્ટિવેટ થશે અને એના ઉપરથી ચોક્કસ પ્રકારના આરએનએ બનશે। આ ઘટનાને સમજાવીને નામ આપેલું, એને કહેવામાં આવે પ્રત્યાંકન, જે શીખ્યા કે ડીએનએ પરથી આરએનએ બનવાની ઘટનાને પ્રત્યાંકન કહેવાય, અને તૈયાર થયેલા આરએનએ પરથી પ્રોટીન બનવાની ઘટનાને કહેવામાં આવશે, એ કહેવામાં આવશે ભાષાંતર। થોડી સમયમાં ભણવાનું આવશે, પણ પહેલા આ વસ્તુને શીખવું જરૂરી છે એટલા માટે। અને આ ક્રિક દ્વારા દર્શાવવામાં આવેલી એક રચના, જેને આપણે ચોક્કસ સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખવામાં, પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખીએ છીએ। હવે આપણે એના પછીના ટોપિક ઉપર જવાના કે પ્રત્યાંકન જે છે એ અમથું અમથું તો થતું નથી, એ માત્ર મનુષ્ય જ એવું નથી, એ તો સૂક્ષ્મ જીવો એટલે કે બેક્ટેરિયાથી માંડીને આદિકોષ કેન્દ્રીય સજીવોથી માંડીને આપણા જેવા ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર પણ જોવાના, આ ત્રણ જ વર્ડ પર હાલ તમને આ વસ્તુની સમજ આપીશ, પછી એના પછીના એમઆરએનએ, ટીઆરએનએ, આરએનએ સાથે ચર્ચામાં ઉતરીશું। હાલ આપણે પ્રત્યાંકનના ભાગો વિશે વાત કરવાના, પણ પહેલા મગજમાં બેસાડ થોડી વાર પહેલા કીધું તે કે ડીએનએ પરથી આરએનએ બનવાની ઘટનાને શું કહેવામાં આવશે, પ્રત્યાંકન। હવે પ્રશ્ન એ છે કે સર પ્રત્યાંકન જે તૈયાર થયા છે એમઆરએનએ સિક્વન્સ કે ટીઆરએનએ સિક્વન્સ કે આરઆરએનએ, તો સ્વાભાવિક છે બધા ડીએનએ પરથી જ બનવાના, અને ડીએનએ પરથી બનવાના તો એ ચોક્કસ નિર્માણ માટે એ લોકો પાસે એવી કઈ કઈ જગ્યાઓ હશે, એ લોકો પાસે કેવા ઘટકો હશે, તો એ બે વર્ડ એને શીખવાના છે, ધેટ ઇઝ એક્ઝોન અને ઇન્ટ્રોન,
તમારી પાસે આ બે વર્ડની માહિતી છે ધેટ ઇઝ એક્ઝોન અને ઇન્ટ્રોન તમારે તે પહેલા એક શબ્દ શીખવાનો છે અને એ શબ્દ છે સિસ્ટોન તરીકે ઓળખાશે અને સિસ્ટોન જે છે એ ચોક્કસ પ્રકારે તમારે પહેલા ભાગમાં શીખી લેવાનો રહેશે સિસ્ટોન અને ડેફિનેશન વાઇઝ જોઈએ તો પ્રત્યાંગન એકમમાં રહેલ બંધારણીય જમીનમાં રહેલ ડીએનએનો ખંડ કે છે શું કરે છે તો કે એ પોલીપેપ્ટાઇડના નિર્માણનું કાર્ય કરે અને એ પ્રત્યાંગન કરશે એવું કહે છે થોડું વ્યવસ્થિત સમજાવી દઉં એટલે તમને એની અંદરની સમજ પડશે કે પહેલો શબ્દ છે પ્રત્યાંગન એકમમાં રહેલ બંધારણીય જનીન પ્રત્યાંગન એકમમાં રહેલ બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો ખંડ અને એ આર્ય પ્રત્યાંગન એકમ પ્રત્યાંગન એકમમાં રહેલા આવ્યો શબ્દ બંધારણીય જનીન માં રહેલા ડીએનએનો ખંડ કે જેની ઉપરથી આ તૈયાર થયા અને એ શું કરશે તો કે જે સેનું નિર્માણ કરશે પોલીપેપ્ટાઇડ તો કે સર આ શું તો કે ડીએનએ પરથી આરએનએ આરએનએ પરથી પ્રોટીન અને અલગ અલગ પ્રકારના એમિનો એસિડ લાવીને અહીં ગોઠવતા જવાના છે અને અહીંયા વર્ડ લખેલો છે તે પ્રમાણે પોલીપેપ્ટાઇડ ઇઝ નોટ પોલીન્યુક્લિઓટાઇડ ઇટ ઇઝ ધ વર્ડ ઇઝ પોલીપેપ્ટાઇડ તો એ વસ્તુને સમજવાની જરૂર છે કે શા માટે એ લોકોએ પોલીપેપ્ટાઇડ શબ્દ વાપર્યો છે તો એ પોલીપેપ્ટાઇડ શબ્દ જે છે એ તમારા માટે ખાસ કારણ કે પોલીપેપ્ટાઇડ એમિનો એસિડ વત્તા એમિનો એસિડ વત્તા એમિનો એસિડ વત્તા એમિનો એસિડ લોટ્સ ઓફ લોંગ સ્ટ્રેન્થ અને એને કહીએ છીએ આપણે પોલીપેપ્ટાઇડ શું તો કે પોલીપેપ્ટાઇડ અને પોલીન્યુક્લિઓટાઇડ તો કે સર ન્યુક્લિઓટાઇડ ઘટકો દ્વારા રચાયેલા આપણે કહીએ છીએ પોલીન્યુક્લિઓટાઇડ અને તમને યાદ છે એમિનો એસિડ વત્તા એમિનો એસિડ ડાયપેપ્ટાઇડ ડાયપેપ્ટાઇડ વત્તા એમિનો એસિડ પોલીપેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ વત્તા પોલીપેપ્ટાઇડ પેપ્ટોન અને તમને ખબર હશે કે એના દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય તો તમારી પાસે જે પ્રત્યાંગના વિવિધ ભાગો છે સિસ્ટોન સમજાવું છું લાસ્ટ ટાઈમ કે પ્રત્યાંગન એકમમાં રહેલા વિવિધ બંધારણીય જનીન જે આ તમને એક્સપ્લેન કર્યું 5S 3S ઓકે તો એ ચોક્કસ પ્રકારના બંધારણીય જનીન માં રહેલ ડીએનએના ખંડ સ્વાભાવિક છે એના પરથી તૈયાર થયા અને જે સેના માટે હું કાર્ય કરશે કે સર પોલીપેપ્ટાઇડના પ્રત્યાંગને અંજામ આપશે એની ઉપરના ત્રણ જે વાક્ય છે તે એ તમને ક્લિયર કરી દેવું કે જનીન એ આનુવંશિકતાનો એકમ છે બહુ સાચી વાત એ જનીન એ આનુવંશિકતાનો એકમ છે જનીન ક્યાં હોય છે તો કે જનીન એ ડીએનએ ઉપર રહેલા હોય છે આ પણ તમને પરફેક્ટલી ખ્યાલ છે કે જનીન સેના ઉપર તમને જોવાના મળશે ડીએનએ આ આનુવંશિકતા માટે તમને લઈ જાઉં તો કે હા તમને જે વારસામાં તમારા ફાધર મધર તરફથી જે લક્ષણો મળ્યા છે એ જનીનને આભારી એ જનીન માટે તો કે સર એના માટે તમારા ફાધર અને મધર તરફથી શુક્રકોષ અને અંડકોષ તરફથી મળેલા 23-23 રંગસૂત્ર અને 23-23 રંગસૂત્ર પર શું રહેલા છે હવે કે ડીએનએ એટલે ડીએનએ ની ઉપર રહેલા જનીનને કારણે કેવો એકમ કિલો છે આનુવંશિકતા હજુ પણ ન ખ્યાલ આવે તો સિમ્પલ સમજો કે તમારા લક્ષણો તમારા ફાધર મધરને મળતા આવતા હશે તો એવું તે શું થાય તો કે એમના શુક્રકોષ અને મધરના અંડકોષ જેને કારણે 46 રંગસૂત્ર આવ્યા એ 46 રંગસૂત્ર જે ખરા એની સાથે સંકળાયેલો મેઇન ઘટક અને એ છે ડીએનએ અને ડીએનએ ઉપરના ન્યુક્લિઓટાઇડ સિક્વન્સને આપણે હવે ઓળખીએ છીએ જનીન અને જનીનને ફાઇનલી કહેવાય છે એના એકમ છે આનુવંશિકતાનો તમારી પાસે પાંચમો લેસન કમ્પ્લીટ આના ઉપર છે જેથી તમે એને સરળતાથી સમજી શકશો અને જે ટર્મ્સ છે તે કહી દઉં તે આ રહ્યા કે જનીને આનુવંશિકતામાં એકમ છે ફાઇન અને જનીન ક્યાં રહેલા હોય છે તો કે ડીએનએ ઉપર રહેલા હોય છે જનીન ડીએનએ ના ચોક્કસ પ્રકારના અનુક્રમ ને વ્યાખ્યાયિત કરે છે વ્યાખ્યાયિત કરે શબ્દને સમજાવું છું તો કે
ડીએનએ ઉપર બહુ બધા જીન છે, તો કોઈ પણ એક્સપ્રેશન માટે ડીએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવતું નથી, તો એના માટે એ વિશિષ્ટ પ્રકારની સંરચનાઓને નિર્મિત કરે. કોણ? તો કે ડીએનએ પરથી જ વિશિષ્ટ સમય સંજોગ પ્રમાણે શું તૈયાર થાય? તો કે જરૂરિયાત પ્રમાણે એમઆરએનએ પણ તૈયાર થાય, ટીઆરએનએ પણ તૈયાર થાય અને આરઆરએનએ પણ તૈયાર થાય. ઇઝ ક્લિયર? અને એ આખી બાબત અહીંયા દર્શાવે છે કે પ્રત્યાગન એકમમાં રહેલા બંધારણીય જનીન ડીએનએનો ખંડ જ છે કે જે પોલીપેપ્ટાઇડના પ્રત્યાંકનના કાર્યને અંજામ આપશે. અને આ સમજાય ગયું હોય તો આગળ જાઓ, એટલે તમને ખ્યાલ આવશે કે ફરી બોલું છું, ડીએનએ આનુવંશિકતાનો એકમ છે અને ચોક્કસ પ્રકારે તમારા જે જનીન છે એ જનીન અને ડીએનએ બહુ જ જબરદસ્ત ગાઢ રિલેશન છે. જે ડીએનએ છે એ ડીએનએ પરથી તમારા પ્રત્યાંકન માટેના ઘટકો તૈયાર થશે. પ્રત્યાંકન માટેના ઘટકો તમને ખ્યાલ છે તે પ્રમાણે એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. તો કોઈ પૂછે કે ક્યાંથી ફોર્મ થયું, તો કે તમને આવડવું જોઈએ કે જેના ઉપરથી તૈયાર થયા, તો કે ડીએનએ ઉપરથી તૈયાર થયા. હવે તમારી પાસે આ માહિતીથી હવે આગળ લઈ જાઉં છું. પ્રત્યાંગન એકમમાં બંધારણીય જનીન હાર્યા અને એની અંદર રહેલા ડીએનએનો ખંડ કે જનીન સેને નિર્માણ માટેની સૂચનાઓ આપે, પોલીપેપ્ટાઇડના પ્રત્યાંકનને અંજામ આપશે. અને હવે તમે નવી ટર્મ્સ તરફ જવાના અને તે આર્યા. એ છે પહેલું એક્ઝોન અને બીજો છે ઇન્ટ્રોન. એક્ઝોન તરફ લઈ જાઓ, પણ તે પહેલા તમારી પાસે સિસ્ટોનવાળી જે બાબતો છે એની અંદર તમે હવે થોડી ગમતી બાબતો આવશે. આપણે બે વસ્તુથી પરિચિત છે અને તે બે વસ્તુ આવે સુકુસ કેન્ડી અને બીજો વર્ડ આવશે આદિકુસ કેન્ડી. હવે તમારા 11મા ધોરણના મેસેજ અથવા માહિતીઓ થોડી નબળી હોય તો તકલીફ પડશે. જો ફરી બોલું છું, સુકુસ કેન્ડી એટલે તમે અને હું ને બાકીના બધા સજીવો, અને આદિકુસ કેન્ડી એટલે બેક્ટેરિયા છે તમારી પાસે, એ સિવાયના આર્કી બેક્ટેરિયા છે, યુ બેક્ટેરિયા છે, ચોક્કસ પ્રકારના અન્ય નીચલી કક્ષાના 11મા ધોરણનો બીજો પાઠ અને એ બધા આદિ કોષ કેન્દ્રીય સજીવો હતા. અને આ શું કોષ કેન્દ્રીય સજીવો છે એની અંદર કઈ રીતની મિકેનિઝમ છે તેના ઉપર જણાવું છું. જોજો કે સિસ્ટોનની જ વાતો ચાલે છે અને વર્ડ લખેલો છે કે આદિ કોષ કેન્દ્રીય શું કોષ કેન્દ્રીયમાં વેરિએશન છે. જરા સમજો, સુકુસ કેન્દ્રી એ મોનોસિસ્ટોનિક બાબત દર્શાવશે, જ્યારે આદિકુસ કેન્દ્રી પોલીસિસ્ટોનિક બાબત દર્શાવશે. સરળ છે, સમજો. આપણી પાસે જેટલા પણ ઘટકો છે, જેટલા પણ ડીએનએ છે, એ ડીએનએ ઓબ્ઝર્વ કરજો રંગસૂત્ર ઉપર છે, અને આપણી પાસે એવા 23 જોડ એટલે કે આપણી પાસે 46 રંગસૂત્ર છે. સિંગલ સિંગલ ક્રોમોઝોમ પરથી એની અભિવ્યક્તિ પ્રમાણે સમયની સાથે ચોક્કસ પ્રકારના ચોક્કસ પ્રકારના આરએનએ તૈયાર થાય. એવું જરૂરી નથી કે 46 રંગસૂત્ર પરથી એક જ સમયે બધા જ પ્રત્યાંકન થવા લાગે. સોરી, જરૂરિયાત પ્રમાણે એટલે એક એક ઘટકને કારણે, સિંગલ સિંગલ ઘટક હોવાને કારણે વર્ડ યુઝ કરવામાં આવ્યો છે મોનોસિસ્ટોનિક, કે જેમાં પ્રત્યાંકની ઘટના બનશે ને પોલીપેપ્ટાઇડ દ્વારા અલગ અલગ ઘટકો તૈયાર થશે. કોનામાં? સુકુસ કેન્દ્રી. મગજમાં રાખજો આ કામની વસ્તુ છે કે આપણે મોનોસિસ્ટોનિક કેમ છે, તો કે આપણી પાસે ડીએનએ ક્યાં સચવાયેલા છે, રંગસૂત્રો આપણી પાસે કેટલા છે, 23 જોડ. ટોટલ ગણવા જાઓ તો તમને આવડે છે એટલે કોઈ ચિંતા નથી, અને કહેવામાં આવશે 46 રંગસૂત્રો. તમારી અંદર અત્યારે પુખ્તાવસ્થાને કારણે અલગ અલગ પ્રકારની પ્રોસેસ ચરમસીમાએ ચાલે છે, તો એ સમજવા જેવું કે તમારા શરીરમાં ચાલનારી ખતરનાક ચય પ્રક્રિયાઓમાં અલગ અલગ ઉત્સેચકોની જરૂર પડી, તો આ બધી વસ્તુઓ તમારા ડીએનએ ઉપર છે. ડીએનએ પરથી આ વસ્તુ પ્રત્યાંગની પ્રોસેસ દ્વારા શરૂ થઈ. થોડો સમજાવતો હોય તો બહુ જ સારી બાબત છે. હવે પેલી બાજુ લઈ જવાનું છું, એટલે એક એક સેપરેટ સેપરેટ ક્રોમોઝોમ પોતાની રીતે પોતાના સમય પ્રમાણે વર્કિંગ કન્ડિશન પ્રાપ્ત કરે, એટલે આપણે એને કહીશું મોનોસિસ્ટોનિક. વોટ અબાઉટ પોલીસિસ્ટોનિક? તો એના માટે ઉપર લખ્યું છે કે આદિ કોષ કેન્દ્રી. હવે સમજો કે એ લોકો પાસે લાઈક ઇકોલાય, તો સર એ લોકો પાસે એવું તો છે નહીં કે રંગસૂત્ર સેપરેટ સેપરેટ હોય. એ લોકોનો જે જેનેટિક મટીરિયલ છે, એ જેનેટિક મટીરિયલ લાઈક દેટ ન્યુક્લિયો પ્રોટીનના પુંજ સ્વરૂપે આમ પડેલો છે, આમ ગોઠવાયેલો છે, આમ પડેલો છે. તો સ્વાભાવિક છે એની અંદર
એક એક સિંગલ સિંગલ એક્સપ્રેસ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને અંદર પોલિસિસ્ટોનિક એટલે પોતાના જે પણ ઘટકો છે એકી સાથે, અને ડિયર આ લોકો પાસે બેઝ પેર પણ બહુ ઓછી હોય છે, આપણી પાસે બેઝ પેર બહુ વધારે છે. ખાલી તમે વિચાર કરો કે આપણી પાસે જે ક્રોમોઝોમ અથવા ડીએનએની જે લંબાઈ છે, લંબાઈ 2.2 મીટર છે, અને આ લોકોની માંડ એના કરતાં પણ નાનું, તે લોકોની અંદર આવું સેપરેટ સેપરેટ બનવાનો કોઈ પ્રશ્ન જ નથી હોતો. એ લોકો પોતાની રીતે એનું ફોર્મેશન કરતા હોય છે. અને હવે આ બાબતો પૂરી કરી અને આ બીજા શબ્દ ઉપર આવું છું, અને એ શબ્દ છે એક્ઝોન અને ઇન્ટ્રોન. શબ્દ થી પરિચય આપો અને પાછું રિવાઇઝ પર કરવું પડશે. એક્ઝોન કોડિંગ ક્રમ અનુસાર, હવે પાછો તમારા માટે નવો વર્ડ કોડિંગ, તમને ખબર જ છે તમારી પાસે ડીએનએની બે સ્ટ્રેન્ડ છે, એની અંદર એક કોડિંગ સ્ટ્રેન્ડ તમને જોવાની મળશે અને એક ટેમ્પલેટ, તો એની અંદરથી તમારી એક સ્ટ્રેન્ડ પરથી એમઆરએનએ નો સિન્થેસિસ થશે. અને એમઆરએનએ જે બનશે, એમઆરએનએ ઉપર બધા જ ઘટકો કામના હોતા નથી, સમજો, પણ એ સ્ટ્રેન્થ પરના જે કામના ઘટકો જે છે, એ કામના ઘટકો એ તમારા કહેવાશે એક્ઝોન. અને એની સાથે જે ખાલી હેલ્પિંગ હેન્ડ તરીકે અથવા આવી ચડે એ બીજા ઘટકોને કહેવામાં આવશે ઇન્ટ્રોન. સમજવા જેવું આ છે એક્ઝોન. હવે પ્રશ્ન એ થશે કે સર આ ખાલી નવરા આવી લાગે કંઈક તો હશે ને, અને આજ સુધી એના ઉપર રિસર્ચ ચાલે છે પણ શોધાયો નથી કે ઇન્ટ્રોન પણ આવે છે એટલે કંઈક તો રહસ્ય હશે. અને એ એક્ઝોન અને ઇન્ટ્રોન ની બાબતો ને હું તમને કહી દઉં કે એક્ઝોન એ કોડિંગ અનુક્રમ અભિવ્યક્ત થતા અનુક્રમોને, અભિવ્યક્ત થતા આ શબ્દ પાંચમા પાઠમાં અભિવ્યક્ત એટલે એક્સપ્રેસ થવું, તે તમારા ડીએનએ ઉપર રહેલા ઘટકો પ્રદર્શિત થશે તમારી અંદર લક્ષણ સ્વરૂપે, તો એ અભિવ્યક્ત થવું તે. અને આ કોડિંગ સિક્વન્સમાં જે અભિવ્યક્ત થતા ઘટકો, એ અભિવ્યક્ત થતા ઘટકોને કહેવામાં આવશે, એ કહેવામાં આવશે એક્ઝોન. ક્લિયર કે ક્લિયર? સો કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્ત થતા અનુક્રમોને એક્ઝોન કહેવાશે. અભિવ્યક્તનો અર્થ સમજો કે ઊંચાઈ માટેનું જોઈએ, રંગ માટેનું જોઈએ, તમારા લક્ષણો માટેનું જોઈએ, તમારા અવાજ માટેનું જોઈએ, તમારા બ્યુટી માટેના જોઈએ, આ બધી જ વસ્તુ તમારી સાથે વારસામાં મળી છે. તો એ જ્યારે જ્યારે એક્સપ્રેસ થાય તે વસ્તુ શીખી રહ્યા છે આપણે કે ચોક્કસ પ્રકારની સિસ્ટોનિક પ્રોસેસ ની અંદર એક્ઝોન ઇન્ટ્રોન કે છે, તમારા આરએનએ તૈયાર થાય છે, એના પછીના પ્રત્યાંગની પ્રોસેસને ન્યાય આપે છે, પ્રત્યાંગની પ્રોસેસને ચલાવે છે, એની અંદર એક્સપ્રેસ થતા હોય એવા ઘટકોને કહેવામાં આવશે એક્ઝોન. અને એના સિવાય ખાલી એમ જ આવતા હોય એવા ઘટકોને કહેવામાં આવશે, આ યાદ રાખવા માટે, બાકી એના વર્ડ કેપેસિટી અલગ છે. પહેલા એક્ઝોન પૂરું કરીએ કે એક્ઝોન પરિપક્વ અથવા સંશોધન પામેલા આરએનએની અંદર જ જોવા મળશે. આવી ગયું? એટલે અભિવ્યક્ત થાય એવા ઘટકોની અંદર પણ પાછું જ્યારે આરએનએ બને છે, આરએનએની અંદર તમે આ વસ્તુને જોઈ શકશો. હવે આરએનએ એટલે થોડી વાર પહેલા બતાવ્યું તે, ત્યારે આ સિક્વન્સ ઇઝ 5S2 3S, એના જે અભિવ્યક્ત થાય એને હું કલર બદલીને બતાવું છું. ત્યારે અભિવ્યક્ત થાય એને હું આવી રીતે લેવું છું બ્લુ, અને બાકીના રેડ, બ્લુ રેડ, બ્લુ રેડ, બ્લુ રેડ. તો હું આ કેસ, આ કેસ એક્ઝોન. ઓકે, અને રેડ કલરના ઘટક એને આપણે કહીશું જે આમ ખાલી આવે છે પણ કામના નથી, પણ આવે છે એટલી વસ્તુ તો નક્કી, અને એ ઘટકને કહેવામાં આવશે ઇન્ટ્રોન. અને હવે ઇન્ટ્રોન ઉપર જઈએ કે એક્ઝોન અને ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય એક્ઝોન ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય. ઇન શોર્ટ, એ કન્ટિન્યુઅસ નથી હોતા, ઇન બિટવીન વચ્ચે શું દાખલ થાય છે અથવા બીજા ઘટકો મળશે એ ઘટકોને આપણે કહીએ છીએ ઇન્ટ્રોન. અને એના પછીનું ઇન્ટ્રોન અથવા મધ્યવર્તી અનુક્રમ પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલ આરએનએમાં જોવાના મળશે. આરએનએ જે તૈયાર થાય, એટલે મેચ્યોર આરએનએ જે ફોર્મ થાય, એ આરએનએની અંદર તમને ચોક્કસ પ્રકારની આ રચના વ્યવસ્થિત જોવાની મળશે. અને ઇન્ટ્રોન પરિપક્વ થયેલા આરએનએ ની અંદર તમને જોવાના મળશે. એક્ઝોન અને ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય, પરંતુ જે ઇન્ટ્રોન જે છે એ ઇન્ટ્રોન પ્રક્રિયા અંદર કોઈ ભાગ લેતા નથી, પરિપક્વ આરએનએ અંદર તમને જોવા મળશે નહીં. એ સેન્ટરમાંથી ભૂલ પડી. એક્ઝોન જે છે એ દેખાશે, જ્યારે ઇન્ટ્રોન જે ખરા એ ઇન્ટ્રોન પરિપક્વ આરએનએ અંદર તમને જોવા મળશે નહીં. ડીએનએ ખંડમાં વિભાજિત થતી વ્યવસ્થા જનીનની વ્યાખ્યાને જટિલ બનાવે છે, અને છેવટે પ્રમોટર અને નિયામકી એકમો દ્વારા એ અસર કરે છે. અને નિયામકી જનીન અને આરએનએ દ્વારા જે પ્રત્યાગની પ્રોસેસ ચાલશે એના માટે આ વસ્તુ ખાસ જરૂરી છે. તમારે યાદ રાખવાનું છે સિસ્ટોન, જે મેં તમને ખસ્સું એક્સપ્લેન કર્યું, અને ત્યાર પછી એક્ઝોન કે જે પ્રદર્શિત થાય તે કહેવાનો તાત્પર્ય એમઆરએન ઉપર આવી વિશિષ્ટ સિક્વન્સ હોય છે. આ જોવું હોય તો તમારી બુકની અંદર
બુકની અંદર આ પાછળના ભાગે એક ફિગર છે જે આવતીકાલે ચાલશે એટલે આને જરાક ધ્યાનથી વાંચજો તો કદાચ કામ લાગશે મેં લખ્યું છે કે બેક્ટેરિયાની અંદર કઈ રીતની પરિસ્થિતિ છે અને શું કોષ કેન્દ્રી કોષોમાં કઈ રીતની પરિસ્થિતિ છે આટલું કમ્પ્લીટ રાખજો થેન્ક યુ